અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ બંદોબસ્તમાં લાગી ગયા છે। આ વખતે એક ઐતિહાસિક ઘટના બનવા પામી છે કે જેમાં મહિલા પોલીસ આઈપીએસ અધિકારીઓ પણ મહિલાઓને રૂબરૂ મળ્યા હતા અને સમગ્ર રથયાત્રા દરમિયાન આનંદ ઉલ્લાસ કરવાની તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને એની કાળજી રાખવાની વાત કરી હતી। જોઈન્ટ પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી સાહેબ નાના જણાવ્યા મુજબ 5થી વધુ મહિલા આઈપીએસ ઓફિસરો અમદાવાદના શાહપુર વિસ્તારમાં ઘરે ઘરે ફરી અને મહિલાઓની અને બાળકોની શાંતિ અને સલામતી જાળવવા તેમજ કોઈ પણની વાતમાં આવ્યા વગર કોઈ પણ જાતનું દૂષણ ન થાય એવી સમજ આપી હતી, તેમજ મહિલાઓ સાથે તેમના બાળકોના ભાવિ અંગે પણ માર્ગદર્શન અને ચિંતા વ્યક્ત કરી હતી। આઈપીએસ અધિકારીઓના આવા સુંદર પ્રયોગની જોવા માટે કોટ વિસ્તારમાં ભીડ જોવા મળી હતી અને સૌએ મહિલા પોલીસ અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી। બ્યુરો રિપોર્ટ, એબી પ્લસ ન્યૂઝ, અમદાવાદ। વાત કરવા માટેનો એક મોકો મળે છે, હવે આ બધું જ આપણે શાંતિથી કરીએ એવું તો આપણે ઈચ્છીએ છીએ ને। તહેવારો આવે છે, બધું જ ઉજવણી થાય છે, તમને પણ ખબર છે કે આ તહેવારોની ઉજવણી શાંતિથી થશે, તહેવારો શાંતિથી ઉજવાશે તો જ એના પછીની શાંતિ પણ તમારા મહોલ્લામાં, તમારી પોળમાં બધે રહેશે। જો શાંતિ રહેશે તો જ તમે આગળની તમારા દીકરા દીકરીઓની કે એના શિક્ષણની ચિંતા કરી શકશો। અધરવાઇઝ શું થશે કે તમે જે અશાંતિ ભર્યું, ક્લેશભર્યું વાતાવરણ જે છે એમાં તમે તમારા પોતાના કુટુંબના વિચારો ઓછા કરી શકશો। સતત ડરમાં, સતત ભયમાં જીવતા રહેશો, તમારા બાળકોને પણ સતત ડરમાં ને ભયમાં જીવાડશો, તો આપણે એ કરવાનું નથી। આપણે શું કરવાનું છે કે આપણે સૌએ, તમે મહિલા છો, અમે મહિલા છીએ, તમે આ સામે બેઠા છો, અમે તમારાથી ઉંમરમાં કદાચ સરખા પણ હશું, મોટા પણ હોઈશું અથવા નાના પણ હોઈશું, પણ અહીંયા બેઠા છીએ તો કંઈક વિશેષતા તો હશે ને અમારી પાસે, તો એ વિશેષતા તમારા દીકરા દીકરીઓમાં પણ આવી શકે કે ના આવી શકે? તમે પણ ઈચ્છો ને કે તમારા દીકરા દીકરીઓ અહીંયા બેસે? દરેક જણ ઈચ્છે ને? આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત, એટલે એબી પ્લસ ન્યૂઝ।